गुड मॉर्निंग स्टूडेंट, अगस्त्य इंटरनेशनल स्कूल ने अंदर बायोलॉजी ना लेक्चर में आप सबनु स्वागत है। तो अपने चैप्टर नंबर 22 में जयरे ऑफलाइन चर्चा करता था, स्कूल रेग्युलर थी तरह अपने चैप्टर नंबर 22 की बात करता था। तो चैप्टर नंबर 22 की अंदर आप शू बात करी, तो कि अंतःस्रावी तंत्र और अंतःस्रावी ग्रंथिओं की चर्चा करता था। अपने त्यांथी ज कंटीन्यू करवानुं छे, आगळनुं कंईपण अपने नहीं रिविजन करिए, ज्यांथी आपने अधूरू मूक्यूं त्यांथी ज आपणे आजे कंटीन्यू अभ्यास करशुं। तो चैप्टर नंबर 22 की अंदर आप थोड़ूक याद कर लीए जेनाथी आपणने आगळनी ग्रंथिओ में तकलीफ ना पड़े। तो चैप्टर नंबर 22 में अंतःस्रावी ग्रंथिओ विषे अभ्यास करता था, बराबर। तो सौथी पहला थोड़ूक रिवाइज करिए, तो अंतःस्रावी तंत्र की चर्चा करी, तो कि अंतःस्रावी तंत्र अने चेतातंत्र बने एक बीजा साथ संकड़ाई कार्य करे। अंतःस्रावी तंत्र शेनू बनेलू छे? अंतःस्रावी ग्रंथिओनू बनेलू छे। तो कि अंतःस्रावी ग्रंथि एटले शू, रचना केवी छे? तो कि अंतःस्रावी तंत्र छे ए अंतःस्रावी ग्रंथिनू बनेलू छे। ग्रंथि शू छे? ग्रंथि पेशी छे। ग्रंथि शू छे? पेशी छे। પણ આ પેશી બીજી પેશીઓ કરતાં થોડી અલગ છે, કારણ શું છે? તો કે ગ્રંથિ છે ને નલિકા વિહીન પેશી છે। કેવી છે? નલિકા વિહીન પેશી છે। તો કે એમનાથી આગળ આપણે વાત કરી કે દરેક અંતઃસ્રાવી ગ્રંથિમાંથી એક રસાયણ છૂટું પડે, તો કે રસાયણને શું નામ આપીએ? અંતઃસ્રાવ। શું નામ આપીએ? અંતઃસ્રાવ। એનાથી આગળ આપણે અંતઃસ્રાવના ગુણધર્મ વિશે ભણી ગયા કે અંતઃસ્રાવ છે એ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં એમની અસર દર્શાવતો નથી, તો કે ક્યાં અસર દર્શાવે? તો કે એમના લક્ષ્યાંગ પર, દૂર ના છેડે। બીજો ગુણધર્મ જોયો, અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અને સીધો કેમાં વળી જાય છે? રુધિરમાં વળી જાય છે। એમનાથી આગળ આપણે અંતઃસ્રાવ વિશે વાત કરી કે એક અંતઃસ્રાવની ઉણપ બીજા અંતઃસ્રાવ વડે પૂર્ણ કરી શકાતી નથી। આ બધી ચર્ચાઓ કરી, એમનાથી આગળ વાત કરી માનવ શરીરની 10 અંતઃસ્રાવી ગ્રંથિ, બરાબર। તો કે માનવના શરીરમાં 10 પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ છે, તો કે આ 10 ગ્રંથિઓની ચર્ચા આપણે પૂરી કરી। કઈ કઈ ગ્રંથિઓ યાદ કરીએ? તો કે ઉપરથી નીચે તરફ જઈએ તો સૌથી પહેલાં યાદ રાખવાનું હાઇપોથેલેમસ। કઈ યાદ રાખવાની? હાઇપોથેલેમસ। એમનાથી થોડા નીચે જઈએ તો બીજી ગ્રંથિ યાદ રાખવાની પિચ્યુટરી। બીજી કઈ યાદ રાખવાની? પિચ્યુટરી। એમનાથી આગળ થોડા જઈએ તો કે પિન્યલ। કઈ યાદ રાખવાની? પિન્યલ। એમનાથી થોડા આગળ જઈએ તો કે થાઇરોઇડ। જો આ બધું આપણે રેગ્યુલર ક્લાસની અંદર ભણી ગયા, બરાબર। થાઇરોઇડ, થાઇરોઇડ પછી થોડા આગળ જઈએ તો કે પેરાથાઇરોઇડ। કઈ યાદ રાખવાની? પેરાથાઇરોઇડ। એમનાથી થોડા નીચે જઈએ તો કે ગળાના ભાગની અંદર બીજી છે થાઇમસ, બરાબર। એમનાથી નીચે થોડા જઈએ તો કે સ્વાદુપિંડ। આઠમી ગ્રંથિની ચર્ચા આપણે કરીએ તો કે એડ્રીનલ। નવમી અને દસમી ગ્રંથિ કેવી લેવાની છે? જાતીય। કેવી લેવાની? જાતીય। નરની અંદર કઈ દર્શાવવાની? શુક્રપિંડ। અને માદાની અંદર કઈ દર્શાવવાની? અંડપિંડ। ચલો, 10 ગ્રંથિના નામ વિશે આપણે ચર્ચા કરી ગયા, હાઇપોથેલેમસ, પિચ્યુટરી, પિન્યલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાયમસ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ અને અંડપિંડ। 10 ગ્રંથિઓની ચર્ચા આપણે રેગ્યુલર ક્લાસમાં વાત કરી, એમની અંદરથી આપણે હાઇપોથેલેમસ જોઈ ગયા, થોડું થોડું યાદ કરતા જઈએ। સ્થાન યાદ રાખવાનું, અંતઃસ્રાવ યાદ રાખવાના, તો કે RH રિલીઝિંગ હોર્મોન, IH ઇનિબિટરી હોર્મોન, એક અવરોધે એક ઉત્તેજે પિચ્યુટરીના અંતઃસ્રાવને। પિચ્યુટરીની વાત કરી, બે ભાગ યાદ રાખવાના, એડીનો હાઇપોફાઇસિસ, ન્યુરો હાઇપોફાઇસિસ। એડીનો હાઇપોફાઇસિસમાં અગ્રમધ્ય, ન્યુરોમાં પશ્વ, એમના દરેક અંતઃસ્રાવ કયા કયા? GH અથવા STH, PH, ACTH, TSH, LH, FSH, GTH, મધ્યમાંથી MSH અને પશ્વમાંથી ઓક્સિટોસિન અને વાસોપ્રેસિનની ચર્ચા કરી ગયા। બધી ગ્રંથિઓનું નિયમન કરે આથી પિચ્યુટરીને નામ આપ્યું હતું માસ્ટર ગ્રંથિ।
આગળ થોડીક ચર્ચા કરી હતી પિન્યલ, પણ આજે આપણે ફરીથી ચર્ચા કરશું. એટલે આજનો આપણો પહેલો ક્વેશ્ચન, સમજાવો પિન્યલ. ચલો હવે બરોબર ધ્યાન આપજો. બરાબર, અહીંયાથી આપણે કન્ટિન્યુ મૂક્યું હતું અધૂરું, અને અહીંયાથી આપણે પાછું કન્ટિન્યુ સ્ટાર્ટ કરવાનું છે. પિન્યલ ગ્રંથિ સમજાવો. ઓલમોસ્ટ પિન્યલ પૂરું થઈ ગયું હતું, પણ ફરીથી આપણે લઈ લઈએ પિન્યલ ગ્રંથિ. બરાબર, તો સૌથી પહેલાં યાદ રાખીએ પિન્યલ ગ્રંથિનું સ્થાન. શું યાદ રાખશું? પિન્યલ ગ્રંથિનું સ્થાન. જેમ આગળ ગ્રંથિઓમાં ચર્ચા કરી એમ જ ફરીથી અહીંયા ચર્ચા કરવાની છે પિન્યલ ગ્રંથિનું સ્થાન. તો કે બૃહદ મસ્તિકના કેલોસમકાયની નીચે સ્થાન ક્યાં યાદ રાખવાનું? બૃહદ મસ્તિકના કેલોસમકાયની નીચે. કેલોસમકાય એટલે શું? તો કે બૃહદ મસ્તિકના બે ગોળાર્ધને જોડતો પટ્ટો, આમને શું કહેવાનું? કેલોસમકાય. અને કેલોસમકાયની નીચે કઈ ગ્રંથિ છે? પિન્યલ. બરાબર, મગજની અંદર આવેલી ત્રીજી ગ્રંથિની ચર્ચા કરીએ છીએ. હાઇપોથેલેમસની વાત કરી ગયા, પિચ્યુટરીની વાત કરી ગયા, પિન્યલ પણ ઓલમોસ્ટ પૂરું કર્યું, પણ આજે આપણે ફરીથી ચર્ચા કરીએ છીએ પિન્યલની. તો સ્થાન યાદ રાખવાનું બૃહદ મસ્તિકના કેલોસમકાયની નીચે. બરાબર, ચલો એમનાથી આગળ રચનાની વાત કરીએ કે ભાઈ કે પિન્યલ ગ્રંથિની રચના કેવી છે. તો કે પિન્યલ ગ્રંથિની રચના નાની અને નક્કર રચના છે. કેવી રચના છે? નાની અને નક્કર રચના છે. મગજની અંદર આવેલી સૌથી નાની ગ્રંથિ સમજાવો. આવો પ્રશ્ન આવે તો પણ લખવાનું કે મગજમાં આવેલી સૌથી નાની ગ્રંથિ છે પિન્યલ. પિન્યલની રચના નાની છે, પણ કેવી છે? નક્કર છે. બરાબર, મજબૂત રચના છે. ચલો એમનાથી આગળ વાત કરીએ અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ તો કે પિન્યલમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. પિન્યલમાંથી કેટલા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય? એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અંતઃસ્ત્રાવનું નામ છે મેલેટોનિન. કયો અંતઃસ્ત્રાવ? મેલેટોનિન. બરાબર, ત્યારે પણ આપણે ચર્ચા કરી મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ચલો મેલેટોનિનનું કાર્ય શું? તો કે મેલેટોનિન છે એ બરોબર યાદ રાખજો, કેવું કાર્ય દર્શાવે છે? જૈવિક ઘડિયાળ જેવું. બરાબર, જૈવિક ઘડિયાળ જેવું કાર્ય દર્શાવે છે. જૈવિક ઘડિયાળ જેવું કાર્ય એટલે કેવું કાર્ય? તો કે માનવ શરીરની અંદર 24 કલાકમાં થતી દરેક પ્રક્રિયાનું, માનવ શરીરની અંદર 24 કલાકમાં થતી દરેક પ્રક્રિયાનું નિયમન અને તાલબદ્ધતા જાળવે છે. બરોબર યાદ રાખજો, માનવ શરીરની અંદર 24 કલાકમાં થતી દરેકે દરેક પ્રક્રિયાનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ કયો છે? મેલેટોનિન. એમની તાલબદ્ધતા જાળવે. કઈ કઈ પ્રક્રિયા? તો કે ઊઠવું, જાગવું, હાલવું, ખાવું, પીવું, નાચવું, ચાલવું, દોડવું, બેસવું, તમામે તમામ જે પ્રક્રિયા 24 કલાક દરમિયાન થાય, એમની તાલબદ્ધતા જાળવવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? મેલેટોનિન. આથી મેલેટોનિનનું કાર્ય કેવું કીધું છે? વારંવાર એમસીક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે. કેવું કીધું? જૈવિક ઘડિયાળ જેવું. આ ઉપરાંત તો કે મેલેટોનિન છે બરોબર યાદ રાખજો, ચામડીના રંજક કણનું નિયમન કરે. શું કરે? ચામડીના રંજક કણનું નિયમન કરશે. આપણે ત્યારે પણ ચર્ચા કરી હતી કે ભાઈ આપણે તડકામાં જઈએ તો સ્કિનનો રંગ છે એ બદલી જાય છે, ચેન્જ થઈ જાય છે, પાછા રિટર્ન આવીએ થોડો ટાઈમ થાય તો નોર્મલ સ્થિતિ થઈ જાય છે. આવું કારણ શા માટે છે? તો કે મેલેટોનિન ચામડીના રંજક કણનું શું કરે છે? નિયમન કરે. આ ઉપરાંત તો કે મેલેટોનિન છે એ ચયાપચયની ક્રિયાનું પણ નિયમન કરે. બરાબર, ચયાપચયની ક્રિયાનું નિયમન કરશે.
ચય અને અપચય આવી બે પ્રક્રિયાઓ શરીરની અંદર થાય છે, ચય અને અપચય. જો મેં તમને વાત કરી હતી શિયાળા દરમિયાન ચય ક્રિયા વધારે હોય, ઉનાળા દરમિયાન અપચય ક્રિયા વધારે હોય છે, આ બંને પ્રક્રિયા ચયાપચયની ક્રિયા થાય છે. તો આ ક્રિયા વધારે અને ઓછી થવા માટેનું કામ પણ કોણ કરે છે? મેલેટોનિન. શિયાળામાં વધારે ભૂખ લાગવી, કારણ શું? ચય ક્રિયા વધારે છે, તો એમનું નિયમન કોણ કરે છે? મેલેટોનિન, યાદ રાખજો. અને આ ઉપરાંત ત્રીજું કાર્ય તો કે સ્ત્રીમાં માસિક ચક્રનું નિયમન કરે. સ્ત્રીઓની અંદર માસિક ચક્રનું નિયમન પણ આ અંતઃસ્ત્રાવ કરે છે. તો આ પ્રશ્ન તમને બે માર્ક્સની અંદર પૂછાઈ શકે. સમજાવો પિન્યલ ગ્રંથિ, બરાબર? સાંખ્યા યાદ રાખવાનું, બૃહદ મસ્તિષ્કના કેલોસમ કાયની નીચે. કેલોસમ કાય એટલે શું? તો કે બે બૃહદ મસ્તિષ્કના ગોળા જોડાય, એ જોડાયેલા પટ્ટાને કેલોસમ કાય તરીકે ઓળખવામાં આવે. અને એમની નીચે તો બે ગોળાની વચ્ચેના ભાગમાં નીચે આવેલી ગ્રંથિ કઈ? યાદ રાખવાની, પિન્યલ. રચના કેવી લખશું? નાની અને નક્કર રચના. કેવી લખવાની છે? નાની અને નક્કર રચના. અંતઃસ્ત્રાવ કેટલા નિર્માણ પામે? એક. શું નામ છે? મેલેટોનિન. કેટલા અંતઃસ્ત્રાવ નિર્માણ પામે? એક, બરાબર? ખાસ યાદ રાખજો મેલેટોનિન. કાર્ય કેવું યાદ રાખવાનું? જૈવિક ઘડિયાળ જેવું. કેવું કાર્ય કરે છે? જૈવિક ઘડિયાળ જેવું. 24 કલાકની દરેક પ્રક્રિયાનું નિયમન અને શું જાળવે છે? તાલબદ્ધતા. ચામડીના રંજકકણનું નિયમન કરે, ચયાપચયની ક્રિયાનું નિયમન કરે અને સ્ત્રીમાં માસિક ચક્રનું નિયમન કરે. તો આ ચર્ચા કરી આપણે પિન્યલ ગ્રંથિની. ચલો, તો આ પ્રશ્ન સેટ નોટની અંદર લખી નાખવાનો. કેમ લખશો? ખ્યાલ છે ને? સમજાવો થાઈમસ, સોરી, પિન્યલ, પછી રચના, સ્થાન, અંતઃસ્ત્રાવ ને એમના કાર્યો. આમ તો લગભગ લખી ગયો છે, બરાબર? પણ આ રીતે તમારે આ પ્રશ્ન છે લખવાનો. ચલો, ત્રણ ગ્રંથિઓની ચર્ચા પૂરી કરી, હાઇપોથેલેમસની વાત કરી, પિચ્યુટરીની વાત કરી અને પિન્યલની વાત કરી. ઓલમોસ્ટ લગભગ આવડી જાય એવું છે તમને, બરાબર? કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ચલો, પછી વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિની, ચોથી ગ્રંથિ. એટલે આગળનો પ્રશ્ન આવશે, સમજાવો થાઇરોઇડ ગ્રંથિ. ચલો, આ ગ્રંથિ બરાબર આઈએમપી કરજો, ત્રણ ગુણ માટે બરાબર પૂછાય એવો પ્રશ્ન છે ટેસ્ટની અંદર પણ. થાઇરોઇડ ગ્રંથિ, અથવા આમાંથી તમને એમસીક્યુ પણ ઘણા બધા પૂછાય એવા છે. ચલો, આપણે થોડીક ચર્ચા કરી હતી, બરાબર, થાઇરોઇડ વિશે. આમાં જેમ વાત કરીએ એમ જ વાત કરીએ. સૌથી પહેલાં સ્થાન યાદ રાખવાનું, તો કે થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન ક્યાં? તો કે શ્વાસનળીની બંને બાજુએ, બરાબર? ક્યાં યાદ રાખશું? શ્વાસનળીની બંને બાજુએ. ચલો, સ્થાન યાદ રાખજો, શ્વાસનળીની બંને બાજુએ, બરાબર? રચનાની ચર્ચા કરીએ, રચના કેવી છે? ચલો, રચના યાદ રાખજો, રચના. તો કે શ્વાસનળીની બંને બાજુએ આવેલી થાઇરોઇડની રચના કેવી છે? તો કે દ્વિખંડીય. કેવી રચના છે? દ્વિખંડીય, બે ખંડોની અંદર વિભાજિત છે. દ્વિખંડીય, તો કે બે ખંડોની અંદર નાની નાની ખંડિકા જોવા મળે, એટલે ખંડિકા યુક્ત. દ્વિખંડીય પરંતુ કેવી છે? ખંડિકા યુક્ત. ચલો, ખંડિકા યુક્ત એમનાથી આગળ યાદ રાખવાનું, દરેક ખંડિકામાં એક પ્રવાહી ભરેલું છે, જેને નામ આપવાનું છે જિલેટિન. પણ કેવું પ્રવાહી છે? કલીલ જેવું. આપણે ચર્ચા કરી હતી કલીલ એટલે શું. એટલે એમનાથી આગળ યાદ રાખજો કે દરેક ખંડ જિલેટિનના કલીલથી ભરેલી રચના છે, બરાબર? દરેક ખંડ જિલેટિનના કલીલથી ભરેલી હોય છે. એટલે તમને એમ પણ પ્રશ્ન આવશે કે જિલેટિનના કલીલથી ભરેલી રચના સમજાવો. ચલો, સ્થાન ક્યાં યાદ રાખવું? શ્વાસનળીની બંને બાજુએ. સ્થાન ક્યાં યાદ રાખવાનું? શ્વાસનળીની બંને બાજુએ. રચના કેવી યાદ રાખવાની? દ્વિખંડીય.
केवी रचना याद रखशु द्विखंडीय परंतु केवी छे खंडिका युक्त दरेक खंड से ना भरेला छे जिलेटिन ना कलिल के। चलो जो ये केवी रचना छे बराबर रचना केवी छे एमनी चर्चा करिए। चलो आपड़ी श्वास नड़ी छे बराबर आ कप आकारनी आपड़ी श्वास नड़ी छे। चलो श्वास नड़ीनी रचना आपड़े आगळना चेप्टर में जोई गया बराबर के भाई श्वास नड़ीनी रचना केवी होय जोई गया ने आगळना चेप्टर में श्वास नड़ीनी रचना जोई गया। चलो आ श्वास नड़ीनी रचना छे हवे एक खंड अहीं आवेलो छे अने बीजो खंड अहीं आवेलो छे। चलो बराबर जो द्विखंडीय थायरॉइड नी रचना केवी छे द्विखंडीय श्वास नड़ी नी बन्ने बाजु आम पण छे ने आम पण छे द्विखंडीय एक खंड बीजो खंड दरेक खंड केवो छे खंडिका युक्त एटले जो दरेक खंड नी अंदर आवी खंडिका छे। चलो खंडिका नी वात करिए आकृति बराबर याद रखजो आ आकृति पण तमने वारंवार पूछाय छे आपणे पण दोरवानी छे बराबर। चलो बे बाजु खंड छे द्विखंडीय दरेक खंडनी अंदर नानी नानी खंडिकाओ छे एटले आ आपणी खंडिकाओनी वात करी। चलो दरेक खंडनी अंदर आवी खंडिका छे पछी शू चर्चा करी दरेक खंडिका जिलेटिनना कलिलथी भरेली छे एटले आवी रचना छे दरेक खंडिकानी अंदर एक कलिल भरेलू छे प्रवाही जेमनुं नाम छे जिलेटिन। कलिल केवू छे एमनी चर्चा आपणे ऑफलाइन लेक्चरमां करी गया कलिल केवू छे खबर ने आपणे उदाहरणमां वात करी हती कि भाई पाणीनी अंदर जो आपणे कोई माटी नाखीए तो अमुक भाग माटीनो तळिये बेसी जाय अमुक भाग छे એ તો કે ઉપર તરતો હોય અને અમુક ભાગ પાણીની અંદર વચ્ચે જોવા મળે જેને આપણે કલિલ દ્રવ્ય તરીકે ઓળખીએ। ચલો શ્વાસ નળીની બંને બાજુએ દ્વિખંડીય રચના ખંડિકા યુક્ત રચના દરેક ખંડમાં જિલેટિલના કલિલથી ભરેલી રચના રેડી રચના ખ્યાલ પડી ગયો। ચલો આગળ વાત કરીએ અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવ। ચલો થાઇરોઇડ ગ્રંથિમાંથી ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી કેટલા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય। પહેલો અંતઃસ્ત્રાવ એમને કહેવાનું T3 શું કહેવાનું T3 બીજો અંતઃસ્ત્રાવ એમને નામ આપવાનું T4 શું નામ આપશું T4 અને ત્રીજો અંતઃસ્ત્રાવ છે એમને નામ આપશું TCT શું નામ આપશું TCT। ચલો T3 ને કહેવાનું છે ટ્રાય આયોડોથાઇરોનિન શું કહેવાનું ટ્રાય આયોડોથાઇરોનિન। આગળ જેમ પિચ્યુટરી હાઇપોથેલેમસ ને પિન્યલ માટે અંતઃસ્ત્રાવ તમે બરોબર યાદ કર્યા છે અને તમને યાદ છે એવી જ રીતે આ પણ યાદ રાખવાના T3 માટે શું નામ આપું ટ્રાય આયોડોથાઇરોનિન T4 ને નામ આપવાનું છે થાઇરોક્સિન શું નામ આપવાનું છે થાઇરોક્સિન અથવા એમનું બીજું નામ યાદ રાખવાનું ટેટ્રા આયોડો થાઇરોનિન શું નામ યાદ રાખશું ટેટ્રા આયોડો થાઇરોનિન અને ત્રીજો અંતઃસ્ત્રાવ છે TCT આમનું નામ યાદ રાખવાનું થાઇરોકેલ્સીટોનિન। ચલો ત્રણ અંતઃસ્ત્રાવની વાત કરી T3 T4 TCT T3 એટલે શું થયું ટ્રાય આયોડો થાઇરોનિન T4 એટલે થાઇરોક્સિન અને TCT એટલે થાઇરોકેલ્સીટોનિન T4નું બીજું નામ શું યાદ રાખવાનું ટેટ્રા આયોડો થાઇરોનિન રેડી।
चलो फरीथी एक बार बात करिए, स्थान श्वास नली नी बेई बाजुए रचना द्विखंडीय, दरेक खंड खंडिका धरावे, खंडिका जिलेटिल ना कलिल दी भरेली चाकृति ड्रॉ करवानी, त्रण अंत स्राव T3 T4 T6 T3 એટલે ટ્રાય આયોડો થાઇરોનિન, T4 એટલે થાઇરોક્સિન અને T6 એટલે થાઇરો કેલ્સિટોનિન. રેડી? ચલો અંતઃસ્ત્રાવના કાર્યોની ચર્ચા કરીએ. ચલો હવે મુરબર યાદ રાખજો, થાઇરોઇડ ગ્રંથિના બધા જ અંતઃસ્ત્રાવનો ઓછો કે વધારે સ્ત્રાવ બે પ્રકારની ખામીઓ સર્જે છે. ચલો અહીંયાથી બરોબર યાદ રાખજો, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો ઓછો કે વધારે સ્ત્રાવ થાય, એટલે આ ત્રણેય અંતઃસ્ત્રાવ છે એ ત્રણેય અંતઃસ્ત્રાવનો જો જરૂર કરતાં ઓછો કે જરૂર કરતાં વધારે સ્ત્રાવ થાય તો શરીરમાં બે પ્રકારની ખામીઓ સર્જાય છે. કઈ બે પ્રકારની ખામીઓ સર્જાય? તો કે હાઈપોથાઇરોડિઝમ અને હાઈપરથાઇરોડિઝમ. બરોબર યાદ રાખજો, બે પ્રકારની ખામીઓ થાઇરોઇડના ઓછા કે વધારે સ્ત્રાવને કારણે સર્જાય છે. જો ઓછો સ્ત્રાવ થાય તો પણ સર્જાય, વધારે સ્ત્રાવ થાય તો પણ સર્જાય. બરોબર? પહેલી ખામીનું નામ છે હાઈપોથાઇરોડિઝમ અને બીજી ખામીનું નામ છે હાઈપરથાઇરોડિઝમ. હાઈપો એટલે શું? ઓછું. અને હાઈપર એટલે શું? વધારે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા હાઈપો અને હાઈપર વિશે. હાઈપો એટલે શું યાદ રાખવાનું? ઓછું. અને હાઈપર એટલે શું યાદ રાખવાનું? વધારે. તો વ્યાખ્યા ખબર પડી જાય. હા, શું લખશું? જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો તેને હાઈપોથાઇરોડિઝમ કહે છે. એક માર્ક્સમાં વ્યાખ્યા પૂછાઈ શકે કે હાઈપોથાઇરોડિઝમ એટલે શું? ખબર પડી જાય. હાઈપો એટલે ઓછું અને હાઈપર એટલે વધારે. તો હાઈપોની વ્યાખ્યા શું થાય? હાઈપોની વ્યાખ્યા લખો જોઈએ તમારી બુકમાં, કે જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો, જો કોઈ એકનો ઉલ્લેખ નથી કર્યો, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ એટલે બધા જ અંતઃસ્ત્રાવ, જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો આ ખામીને શું કહેવાય? હાઈપોથાઇરોડિઝમ. લખી નાખશો વ્યાખ્યા. તો એવી જ રીતે હાઈપરની વ્યાખ્યા લખો જોઈએ તમારી સેટ નોટમાં, કે જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો વધારે સ્ત્રાવ થાય તો આ ખામીને હાઈપરથાઇરોડિઝમ કહે છે. રેડી? ખ્યાલ પડી ગયો? તો હાઈપોમાં થાઇરોઇડના અંતઃસ્ત્રાવનો કેવો સ્ત્રાવ થાય? ઓછો. અને હાઈપરમાં કેવો થાય? વધારે. ચલો હવે પહેલી ખામીની ચર્ચા કરીએ, હાઈપોથાઇરોડિઝમ. ચલો આ ક્યારે સર્જાય? હાઈપોથાઇરોડિઝમ ક્યારે સર્જાય? બરાબર. તો કે હાઈપોથાઇરોડિઝમ, થાઇરોઇડનો ઓછો સ્ત્રાવ થાય તો હાઈપોથાઇરોડિઝમ સર્જાય. હાઈપોથાઇરોડિઝમ છે ને બે પ્રકારના રોગ ઉત્પન્ન થાય. જો થાઇરોઇડનો ઓછો સ્ત્રાવ થાય તો ખામી કઈ છે? હાઈપોથાઇરોડિઝમ. આમાં બે પ્રકારના રોગ થવાની શક્યતા રહે. પહેલા રોગનું નામ છે ગોઈટર. કયો રોગ? ગોઈટર. અને બીજા રોગનું નામ છે ક્રિટિનિઝમ. જો ગોઈટર અને ક્રિટિનિઝમ ક્યારે થશે? હાઈપોથાઇરોડિઝમ થાય તો. ક્યારે થાય? હાઈપોથાઇરોડિઝમ થાય તો. હાઈપોથાઇરોડિઝમ ક્યારે થશે? થાઇરોઇડના અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો. યાદ રાખજો, જો આડાઅવળું થશે આમાં. હાઈપોથાઇરોડિઝમ ખામી હોય તો બે રોગનું નિર્માણ થઈ શકે, ક્રિટિનિઝમ અને ગોઈટર.
तो हमें उल्टू विचारीए, गोइटर अने क्रिटिनिज्म क्यारे थाय? तो के जो हाइपोथायरोडिज्म थाय तो, जो हाइपोथायरोडिज्म थाय तो, अने हाइपोथायरोडिज्म क्यारे थाय? तो के जो थायरोइड नो ओछो स्त्राव थाय तो, थायरोइड ना कया अंतःस्त्राव? T3 T4 TCT ओछो स्त्राव थाय तो खामी ने शू कहेवानुं? हाइपोथायरोडिज्म। केटला रोग थशे? बे, गोइटर अने क्रिटिनिज्म। क्लियर? बराबर। चलो हवे वात करिए गोइटर। चलो, गोइटर अने क्रिटिनिज्म बे रोग छे, ओछा स्त्राव ने कारणे थता रोग छे। चलो, तमे गोइटर थी परिचित छो, तमे लोको गोइटर थी परिचित छो, दसमा आवतो खबर, एक बहन नो फोटो आवतो जूना अभ्यासक्रम, गळू फूलेलू होय खबर ने, तो एमने नाम आप्युं गोइटर। गोइटर थी तमे परिचित छो, पण केवी रीते थाय, શું જોવા મળે, કેમ સર્જાય, આની ચર્ચા કરીએ। ગોઈટર બરાબર, ગોઈટર ઓછા સ્ત્રાવથી તો થાય જ છે, હાઈપોથી તો થાય જ છે, કે જો થાઇરોઇડ ગ્રંથિનો ઓછો સ્ત્રાવ હોય તો ગોઈટર થાય છે। હવે આ તમને ખ્યાલ પડી ગયો કે જો ઓછો સ્ત્રાવ થાય તો હાઈપો, અને વધારે સ્ત્રાવ થાય તો હાઈપર, આ તો ખબર પડી ગઈ છે બરાબર। કોનો? તો કે T3 T4 TCT, આ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો કઈ ખામી છે? હાઈપો। અને વધારે સ્ત્રાવ થાય તો કઈ ખામી છે? હાઈપર। હાઈપોમાં પાછા બે રોગ યાદ રાખવાના, ગોઈટર અને ક્રિટિનિઝમ। ગોઈટરથી તમે પરિચિત છો, ગોઈટરથી તમે પરિચિત છો, ઓછા સ્ત્રાવને કારણે તો થાય જ છે, પણ ગોઈટર કેમાં જોવા મળે? તો બરોબર યાદ રાખજો, જો ખોરાકમાં, જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય, જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો હાઈપોથાઇરોડિઝમના કારણે, બરોબર યાદ રાખજો, જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો હાઈપોથાઇરોડિઝમના કારણે ગોઈટર રોગ જોવા મળે છે। ગોઈટર ક્યારે થાય છે? અથવા તો ગોઈટર એટલે શું? તો કે જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો હાઈપોથાઇરોડિઝમ સર્જાય। એનો મતલબ એવો કે ખોરાકમાં આયોડિનની ઉણપ છે તો T3 T4 અને TCTનો કેવો સ્ત્રાવ થયો? ઓછો સ્ત્રાવ થયો, અને એના પરિણામે જે રોગ થાય છે એમને શું નામ આપવું? ગોઈટર। સમજાય છે? બરોબર યાદ રાખજો, વાક્ય એવું લખ્યું છે કે જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો હાઈપોથાઇરોડિઝમને કારણે ગોઈટર રોગ થાય છે। હવે હાઈપોથાઇરોડિઝમ ક્યારે થાય? તો કે જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો હાઈપોથાઇરોડિઝમ થાય। હાઈપો એટલે કેવો સ્ત્રાવ? ઓછો। કોનો? T3 T4 TCT, આનો સ્ત્રાવ ઓછો થાય। ક્યારે ઓછો થાય? આયોડિનની ઉણપ હોય તો, અને તો ગોઈટર રોગ થશે। રેડી? હવે ગોઈટર રોગનું લક્ષણ કેવું જોવા મળે? ગોઈટર રોગનું લક્ષણ કેવું જોવા મળે? તો કે શ્વાસનળીની બંને બાજુએ આ ગ્રંથિ છે ને, શ્વાસનળીની બંને બાજુએ। શ્વાસનળી કયા ભાગમાં છે? ગળાના ભાગમાં। એટલે બરોબર યાદ રાખજો, તો કે ગળાનો ભાગ ફૂલાઈને બહાર નીકળે। શું થાય? ગળાનો ભાગ ફૂલાઈને બહાર નીકળે, તો આ રોગને શું નામ આપવાનું? ગોઈટર બરાબર। તો ગોઈટર માટે યાદ રાખજો, આયોડિનનો ઉણપો। ચલો, ખ્યાલ પડી ગયો, ગોઈટર રોગની અંદર શું થશે? આયોડિનની ઉણપ હશે, અને ગળાનો ભાગ છે તો કે ફૂલીને બહાર આવશે। ચલો, હવે વાત કરીએ બીજી ખામી, હાઈપોની જ બીજી ખામી ક્રિટિનિઝમની ચર્ચા કરીએ કે ભાઈ ક્રિટિનિઝમની અંદર શું જોવા મળે। જો ક્રિટિનિઝમ પણ હાઈપોથાઇરોડિઝમને કારણે થતો રોગ છે। હાઈપો એટલે શું છે? ઓછો સ્ત્રાવ। હાઈપો એટલે શું છે? ઓછો સ્ત્રાવ। ઓછા સ્ત્રાવને કારણે થતી ખામી છે,
એ તો કે ક્રિટિનિઝમ છે. એટલે બરોબર યાદ રાખજો, ગોઈટરની જેમ જ જો થાઇરોઇડના અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો ક્રિટિનિઝમ જોવા મળે. ક્રિટિનિઝમ માટે વાત કરીએ તો કે આ ખામી ગર્ભવતી મહિલામાં જોવા મળે. બરાબર, ગર્ભવતી સ્ત્રીની અંદર જોવા મળે છે. તો ગર્ભવતી સ્ત્રીની અંદર જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો જે ખામી છે ને એને નામ આપવાનું છે ક્રિટિનિઝમ. શું નામ આપવાનું છે? ક્રિટિનિઝમ. એટલે જો બે ઓછા સ્ત્રાવને કારણે, એટલે આગળ લખવાનું કે જો ગર્ભવતી સ્ત્રીની અંદર થાઇરોઇડનો ઓછો સ્ત્રાવ થાય તો ક્રિટિનિઝમ જોવા મળે છે. ક્રિટિનિઝમની અંદર શું થાય છે? તો કે ગર્ભનો શારીરિક અને માનસિક બંને પ્રકારના વિકાસ છે ને રૂંધાય. ગર્ભનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. જો ગર્ભવતી સ્ત્રીની અંદર ઓછો સ્ત્રાવ થાય થાઇરોઇડનો તો જે સ્થિતિ છે એ હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમની કઈ સ્થિતિ સર્જાય? ક્રિટિનિઝમ. ક્રિટિનિઝમમાં શું થાય? તો કે મહિલાની અંદર ઓછો સ્ત્રાવ થયો, આથી ગર્ભનો શારીરિક અને માનસિક બંને પ્રકારના વિકાસ છે ને અટકી જાય. શારીરિકે અટકે અને માનસિકે અટકે. એને પરિણામે જો એ બાળકનો જન્મ થાય તો એ બાળકમાં, બરોબર યાદ રાખજો, બેરાપણું, મૂંગાપણું અને આંધણાપણા જેવી ખામી સર્જાય છે. બાળકની અંદર બેરાપણું પણ જોઈ શકાય, મૂંગાપણું પણ આવી શકે, આંધણાપણું પણ આવી શકે. એટલે કાં તો એ બાળક સાંભળી ન શકે, કાં તો એ બાળક બોલી ન શકે, કાં તો એ બાળક જોઈ ન શકે. બરાબર, તો આ ખામીને શું નામ આપવાનું છે? ક્રિટિનિઝમ. બરાબર યાદ રાખજો, શું નામ આપવાનું? ક્રિટિનિઝમ. આ ઉપરાંત બરાબર યાદ રાખજો, થાઇરોઇડનો ઓછો સ્ત્રાવ થાય ત્યારે પુખ્ત સ્ત્રીમાં માસિક ચક્રમાં અનિયમિતતા આવે. માસિક ચક્રમાં પણ શું આવે છે? અનિયમિતતા આવે. એટલે જે અંડકોષનું પતન 28 દિવસે થવું જોઈએ આમની અંદર તો કે અનિયમિતતા આવશે. ચલો એક ભાગ પૂરો કર્યો હાઇપોથાઇરોઇડિઝમ. બરાબર, હાઇપોથાઇરોઇડિઝમમાં ગોઈટર, ક્રિટિનિઝમ, ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો ગોઈટર થશે, ગળાનો ભાગ ફૂલાશે, ક્રિટિનિઝમ ગર્ભવતી સ્ત્રીમાં જોવા મળે, ગર્ભનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય, હાઇપોથાઇરોઇડિઝમને કારણે પુખ્ત સ્ત્રીના માસિક ચક્રમાં પણ શું સર્જાય છે? અનિયમિતતા. ચલો હાઇપોથાઇરોઇડિઝમની ચર્ચા પૂરી કરી, ખ્યાલ પડી ગયો ને? હવે વાત કરીએ હાઇપરથાઇરોઇડિઝમ. ચલો બીજી ચર્ચા કરીએ હાઇપરથાઇરોઇડિઝમ. પિન્યલ ગ્રંથિ પણ તમે સેટ નોટની અંદર ના લખી હોય તો પૂરું કરજો. બરાબર, અને પછી આપણે થાઇરોઇડ ગ્રંથિ પણ એમની અંદર લખવાની છે. ચલો હવે વાત કરશું બીજી ખામીની, જેમનું નામ છે હાઇપરથાઇરોઇડિઝમ. ચલો બીજી ખામી હાઇપરથાઇરોઇડિઝમ સમજાવો. ચલો ઓછો સ્ત્રાવ થાય તો હાઇપોથાઇરોઇડિઝમ અને વધારે સ્ત્રાવ થાય તો હાઇપરથાઇરોઇડિઝમ. એટલે અહીંયા લખવાનું કે જો થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવનો વધારે સ્ત્રાવ થાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? બરાબર. ચલો હાઇપોથાઇરોઇડિઝમમાં બે રોગ હતા, ગોઈટર અને ક્રિટિનિઝમ. એવી જ રીતે હાઇપરથાઇરોઇડિઝમ થાય તો એમની અંદર પણ એક ખામી જોવા મળે, જેનું નામ છે એક્ઝોથેલેમિક ગોઈટર. ગોઈટર જેવો જ પણ અલગ પ્રકારનો. ગોઈટરમાં આયોડિનની ઉણપ હતી, બીજો રોગ હતો ક્રિટિનિઝમ. હાઇપરથાઇરોઇડિઝમને કારણે જે ખામી સર્જાય એમને શું નામ આપવાનું? એક્ઝોથેલેમિક ગોઈટર. તો કે શું જોવા મળે? તો કે આ રોગના લક્ષણોની અંદર, બરોબર યાદ રાખજો, આંખના ડોળા ફૂલે,
હૃદયના સ્પંદન વધે, રબર હૃદયના સ્પંદન વધશે, હૃદયના સ્પંદન વધે એને પરિણામે રુધિરદાબ વધે, શું થાય રુધિરદાબ પણ વધે. જો આવા લક્ષણો જોવા મળે તો આ ખામી આ સ્થિતિને ગ્રેવ્સ કહેવાય. શું કહેવાય છે? ગ્રેવ્સ કહેવાય. તો એક્ઝોથેલેમિક ગોઇટરનું બીજું નામ શું છે? ગ્રેવ્સ. ગ્રેવ્સ એટલે શું? હાઇપરથાઇરોઇડિઝમ. અને હાઇપરથાઇરોઇડિઝમ એટલે શું? થાઇરોઇડના અંતઃસ્રાવનો વધારે સ્ત્રાવ થવો. તો થાઇરોઇડના અંતઃસ્રાવનો વધારે સ્ત્રાવ થાય તો હાઇપરથાઇરોઇડિઝમ, એમને કહેવાનું એક્ઝોથેલેમિક ગોઇટર. આંખના ડોળા ફૂલે, હૃદયના સ્પંદન વધે, રુધિરદાબ વધે, આ સ્થિતિને શું કહેવાનું? ગ્રેવ્સ. શું કહેવાનું? ગ્રેવ્સ. ચલો, આ ઉપરાંત તો કે હાઇપરથાઇરોઇડિઝમને કારણે શરીરની ચયાપચય પ્રક્રિયાનું નિયમન થાય છે. ચયાપચયની પ્રક્રિયાનું નિયમન થાય છે. આ પ્રક્રિયાને BMR શું કહેવાય? BMR એટલે શું? બેઝલ મેટાબોલિક રેટ, ચયાપચયિક દર. શું કહેવાનું? ચયાપચયિક દર. તો હાઇપોથાઇરોઇડિઝમ વધારે સ્ત્રાવ છે, બરાબર, એના પછી યાદ રાખવાનું કે શરીરમાં થાઇરોઇડના દરેક અંતઃસ્ત્રાવ, હાઇપરમાં આટલું જ યાદ રાખવાનું. આ ઉપરાંત દરેક અંતઃસ્ત્રાવ, તો કે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ ચયાપચયની ક્રિયાનું નિયમન કરે. પ્રક્રિયાને શું કહેવાનું? BMR બેઝલ મેટાબોલિક રેટ. આ પ્રક્રિયાની અંદર કોનું ચયાપચય થાય? તો કે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી, બરાબર, પ્રોટીન કાર્બોદિત અને ચરબીની પ્રક્રિયાનું BMR જાળવે એટલે કે બેઝલ મેટાબોલિક રેટનું નિયમન કરે. કોણ? થાઇરોઇડના અંતઃસ્ત્રાવ. ચલો, TCT છે ને, TCT બરાબર, આમાંથી TCT છે ને આ બીજું પણ એક કામ કરે છે. શું કામ કરે? તો કે TCT પેરાથાઇરોઇડ સાથે જોડાઈને શરીરમાં Ca2+નું પ્રમાણ જાળવે, બરાબર, કેલ્શિયમનું પ્રમાણ પણ જાળવે છે. કેટલું Ca2+ જરૂરી છે આપણે હાડકાવાળા પાર્ટની અંદર ચર્ચા કરી છે. રેડી? તો અહીંયા સુધી યાદ રાખવાનું થાઇરોઇડ ગ્રંથિ, એકવાર યાદ કરાવું, લખવાનું તમારી રીતે, ટેક્સ્ટબુક જોડે રાખીને લખવાનું છે. સ્થાન શ્વાસનળીની બંને બાજુએ રચના દ્વિખંડીય ખંડિકાયુક્ત જિલેટિલના કલિલથી ભરેલી આકૃતિ ડ્રો કરવાની. અંતઃસ્ત્રાવ T3, T4, TCT, ટ્રાયાયોડોથાઇરોનિન, થાઇરોક્સિન, થાઇરોકેલ્સિટોનિન. કાર્યો યાદ રાખવાના. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો ઓછો કે વધારે સ્ત્રાવ બે પ્રકારની ખામી સર્જે, હાઇપોથાઇરોઇડિઝમ, હાઇપરથાઇરોઇડિઝમ, હાઇપોમાં બે રોગ, ગોઇટર ક્રિટિનિઝમ, હાઇપરમાં એક રોગ, એક્ઝોથેલેમિક ગોઇટર. ગોઇટરમાં આયોડિનની ઉણપ હોય તો થાય, ગળાનો ભાગ ફૂલાઈને શરીરની બહાર આવે. ક્રિટિનિઝમ કેમાં જોવા મળે? ગર્ભવતી સ્ત્રીમાં, બાળકનો શારીરિક માનસિક વિકાસ રૂંધાય, જેને પરિણામે બહેરાપણું, મૂંગાપણું ને શું જોવા મળે? અંધરાપણું જોઈ શકાય. આ ઉપરાંત થાઇરોઇડ ગ્રંથિનો ઓછો સ્ત્રાવ પુખ્ત સ્ત્રીના માસિક ચક્રમાં પણ શું કરે? અનિયમિતતા. ચલો, વધારે સ્ત્રાવ એટલે હાઇપરથાઇરોઇડિઝમ, કઈ ખામી સર્જાય? એક્ઝોથેલેમિક ગોઇટર, આંખના ડોળા ફૂલે, હૃદયના સ્પંદન વધે, રુધિરદાબ વધે. તો આ સ્થિતિને શું કહેવાનું? ગ્રેવ્સ. પૂછાયેલો પ્રશ્ન, શું કહેવાનું? ગ્રેવ્સ. આ ઉપરાંત થાઇરોઇડના અંતઃસ્ત્રાવ શરીરમાં પ્રોટીન, કાર્બોદિત ને ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયમન કરે. પ્રક્રિયા કઈ? BMR બેઝલ મેટાબોલિક રેટ, અને TCT છે પેરાથાઇરોઇડ સાથે જોડાઈને Ca2+નું પ્રમાણ જાળવે. આજે આપણે અહીંયા સુધી રાખીએ તો પિન્યલ ગ્રંથિ પણ લખી નાખવાની, થાઇરોઇડ પણ લખી નાખવાની. આવતીકાલના લેક્ચરમાં આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિની ચર્ચા કરશું. ઓકે.